હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો આજના વિડીયોમાં બતાવવાની છું કે વિન્ટરમાં એક કન્સીલર, ખાલી કન્સીલરથી જ આપણે મેકઅપ કેવી રીતે કરીએ એકદમ નેચરલ લુક ઉપર. સો જો આ મેકઅપ મેં કેવી રીતે કરી રહી વિડીયોમાં. સો લેટ્સ સ્ટાર્ટ અવર મેકઅપ. સો આજે આપણે કરીશું ખાલી કન્સીલરથી જ મેકઅપ. તો આવો ચલો જોવો હું કેવી રીતે ખાલી ઓનલી કન્સીલરને કોમ્પેક્ટ મેકઅપ કરું છું. સો પહેલાં આપણે લઈશું નેવિયા ક્રીમ મોઇશ્ચરાઇઝ, કેમ કે વિન્ટરમાં મોઇશ્ચરાઇઝ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ફેસને. તો પહેલાં એ સ્ટેપ કરી લેશું, પછી એના પછી પ્રાઇમર કરશું. સો પછી નેક્સ્ટ સ્ટેપ છે કન્સીલર. કન્સીલર પેલેટમાં બહુ બધા અલગ અલગ શેડ હોય છે, તો આપણે આપણી જે સ્કિન ટોન છે એનાથી એક શેડ નીચે જવાનું, એટલે એનાથી એક શેડ ડાર્કમાં જવાનું. સો મારી બ્રાઉનથી થોડીક વ્હાઇટ ઉપર છે, તો હું બ્રાઉન શેડ લઈશ. પછી આખા ફેસમાં લગાવી દેવાનું છે, જે આપણે લાગે કે ડાર્ક સર્કલ જેવું છે ને ત્યાં. તો મેં તો પહેલાં આખા ફેસમાં જ લગાવી દીધું, કેમ કે આજે આપણે કન્સીલરથી મેકઅપ કરવાનો છે, ખાલી ડાર્ક સર્કલ છુપાવવાનું નથી. એટલે બધી સાથે ડોટ ડોટ કરી અને આખા ફેસમાં લગાવી દીધું છે. હવે સ્પોન્જ લઈ મર્જ કરવા ટાઈમે બહુ ધ્યાન રાખવાનું, ખાલી ડેપ ડેપ જ કરવાનો. હવે ઘસી લઈશું તો એકદમ આપણો મેકઅપ બ્લેક થવા માંડશે, એટલે ડેપ ડેપ જ કરવાનું. પછી કોમ્પેક્ટ લઈશું, કોમ્પેક્ટથી મેકઅપને બ્લોક કરવાનું, એટલે આપણો મેકઅપ બ્લેકે ના થાય અને એઝ ઇટ ઇઝ જ આપણી સ્કિન એકદમ ફાઇન રીતે રહે. સો કોમ્પેક્ટ થઈ ગયું છે, મેકઅપને લોક કરી દીધું છે. હવે આપણે કરીશું લિપસ્ટિક. તો આ બધા લિપસ્ટિકના સેટ્સ છે, તો મને વિચાર છે કે હવે મને ગમે નહીં, આજે હું બ્રાઉન કરીશ. પર્પલ તો મેં બહુ વાર કરી લીધું, તો આજે ન્યૂ શેડ ટ્રાય કર્યું. પહેલાં લાઇટ બ્રાઉનથી આઉટલાઇન કરી લીધું અને પછી ડાર્ક બ્રાઉનથી જે વચ્ચે ગેપ છે એ બધાને ફિલ કરી લીધું, એટલે બે કલર મિક્સ કર્યા છે. હજી તમને ડાર્ક લાગે તો થર્ડ એનાથી લાઇટને વચ્ચે વચ્ચે ડેપ ડેપ કરીને પણ ત્રણ કલરનું શેડ બનાવી શકીએ. સો આપણે લિપસ્ટિક રેડી છે. હવે કરશું, સો કોન્ટર કરશું નોઝમાં અને જો લાઇનમાં બધે. સો એનાથી જો લાઇનને બહુ બધું મસ્ત હાઇલાઇટ થાય, એટલે કોન્ટર તો બહુ ફાઇન લાગે કરો ને. તો પછી એના બ્રશથી મર્જ કરી દેશું. સો આપણું કોન્ટર કમ્પ્લીટ છે. હવે કરીશું આઈલાઇનર. એકદમ પ્રોપર અલગ અલગ વિંગ્સનો વિડીયો જોતો હોય તો મને કમેન્ટ કરજો. સો આપણું આઈલાઇનર કમ્પ્લીટ થઈ ગયું, પછી જરાક જરાક આઈબ્રો ડિફાઇનર ટચઅપ કરું. સો ફાઇનલી કમ્પ્લીટ. મેકઅપ વિથ ઓનલી કન્સીલર. સો કમેન્ટમાં જરૂર કહેજો કેવું લાગ્યું અમારો મેકઅપ. સો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.